સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. નડાબેટ બોર્ડરને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા 45 કરોડના નવા વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત. દિયોદરમાં તાલુકા પંચાયત તેમજ અમીરગઢના વિરમપુરમાં સીએચસીની નવી ઇમારત બાંધવા માટે મુકાઈ આધારશિલાઓ. દિયોદરના નવા ગામ નજીક બંધાયેલી નવી મનોરમા ગૌ હોસ્પિટલનું કરાયું લોકાર્પણ. બીમાર ગૌવંશની સારવાર માટે ઘરઆંગણે જ મળશે આધુનિક સેવા. થરાદના વામી ગામની પરિણીતાને પિયર મૂકવા જતી વખતે દુષ્કર્મ આચરનાર દુરાચારી જેઠ છેવટે પોલીસના સકંજામાં. આરોપી જેઠને કોર્ટમાં રજૂ કર્યા બાદ કરાયો જેલના હવાલે. પાલનપુર ખાતે ધાંધાર મોઢ મોદી સમાજ દ્વારા યોજાયેલા સત્કાર સમારોહમાં દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. પાલનપુર મહેશ્વરી સમાજની વ્રતધારી મહિલાઓએ સામૂહિક રીતે કરી કડવા ચોથના વ્રતની પૂજા અર્ચના. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભલે વિકાસનો મુદ્દો મજાકનું પાત્ર બન્યો હોય, પરંતુ ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારની સક્રિયતાના પગલે હાલ બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વિકાસ પર્વની ઉજવણી થતી હોય તેવી પ્રત્યક્ષ પ્રતીતિ થઈ રહી છે. પ્રતિદિન નવા વિકાસકામોની આધારશિલાઓ મુકાઈ રહી છે, જે રાજ્ય સરકારના મજબૂત ઈરાદાનું પણ પ્રતિબિંબ પાડી રહી છે. ગુજરાતનો વિકાસ હવે પાડોશી દેશ પાકિસ્તાનની આંખોમાં પણ બળતરા પેદા કરે એવો ઘાટ ઘડાયો છે. ગુજરાત સરકારે રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર રેતાળ રણપ્રદેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ નડાબેટ વિસ્તારને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો મજબૂત ઈરાદો વ્યક્ત કર્યા બાદ આજે નડાબેટ નજીકની ઇન્ડો પાક બોર્ડરના વિકાસ માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનાર નવા વિકાસકામોની આધારશિલા પણ મૂકી દેવાઈ છે. નડાબેટને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેના નવા વિકાસકામોનું આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નડાબેટ બોર્ડર વિસ્તારનો વિકાસ થાય તથા આ વિસ્તારમાં ટુરિઝમનો વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિસ્તારને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના નિર્ધાર સાથે આજે નડાબેટ મુકામે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહમાં બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તથા રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીએ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવેની ઉપસ્થિતિમાં ટુરિઝમ વિભાગના નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. બોર્ડર વિસ્તારના વિકાસ થાય, લોકો નિર્ભયતાથી આ બોર્ડર વિસ્તારની મુલાકાત લે તેમજ બોર્ડર વિસ્તારનો વિકાસ કાયમી ચાલુ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહ સંપન્ન થયા બાદ સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસ માટેના નવા દ્વાર ખુલી ગયા છે. આ રાજ્ય સરકારે સીમા દર્શન કાર્યક્રમ ચાલુ કર્યા બાદ છેલ્લા 1 વર્ષમાં 4 લાખથી વધુ લોકોએ આ બોર્ડર વિસ્તારની મુલાકાત લીધી હોવાનો દાવો કરતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હવે સાચા અર્થમાં વિસ્તારના વિકાસના દ્વાર ખુલશે. એ ટાઈમે બાપજી અહીંયા સચ્ચિદાનંદ બાપુ અહીંયા આવતા અને ત્યારથી આ ધરતીને જાગૃતિ કરવા માટેનું કામ એ દુષ્કાળોમાંથી કર્યું અને સાતત્યપૂર્ણ રીતે રામ નવમીના દિવસે એમણે આટલા વર્ષોથી એક વર્ત તરીકે અહીંયા આગળ આવ્યા. હું માનું છું કે કુલ મિલાવીને સંતોના આશીર્વાદ, માં નડેશ્વરીની કૃપા અને બધું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, બીએસએફ અને બધું સર્વું મળ્યું ને એના કારણે આપણી આ ખૂબ સારી શરૂઆત આજના પ્રસંગે. આજે નડાબેટ ખાતે યોજાયેલા નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત સમારોહમાં બીએસએફના આઈજી અજય તોમર, સુઈગામના પ્રાંત અધિકારી શેખ, અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપરાંત આ વિસ્તારના નાગરિકો પણ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિકાસ પર્વની ઉજવણી સાથે દેશદાજના દર્શન પણ થયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી પક્ષ દ્વારા ગુજરાતમાં વિકાસના નવા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આજે તાલુકા મથક દિયોદર ખાતે કાર્યરત તાલુકા પંચાયત કચેરી માટે બંધાનાર નવીન ઇમારતનું પણ આજે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને રાજ્ય સરકારના મંત્રી તેમજ કેસાજી ચૌહાણના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 2,04,00,000 રૂપિયા ખર્ચે બંધાનાર તાલુકા પંચાયતની નવી ઇમારતમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। આજે સંપન્ન થયેલા ખાતમુહૂર્ત સમારોહના પ્રારંભે દીપપ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં વર્ષો સુધી નર્મદાનું પાણી દરિયામાં જ વહી ગયું। એ પાણી જો ખેડૂતોને મળ્યું હોત તો ખેડૂતો ખૂબ જ સદ્ધર થઈ ગયા હોત। તેમણે રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસને આડે હાથ લેતા મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં જ્યારે પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના તમામ 44 ધારાસભ્યો બેંગ્લોરમાં જલસા કરતા હતા। આવા બેજવાબદાર લોકો જનતાનો કેવો વિકાસ કરે તે સમજી લેવા પણ હરિભાઈ ચૌધરીએ નિર્દેશ કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે દિયોદરમાં બંધાનાર તાલુકા પંચાયતની નવી કચેરીમાં બેસી લોકોની સારી સેવા થઈ શકશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશનો વિકાસ કરી રહ્યા છે અને એનો લાભ ગુજરાતની જનતાને પણ મળી રહ્યો છે। ત્યારે આગામી 12 ઓક્ટોબરે દિયોદર આવનારી ભાજપની ગૌરવયાત્રામાં જોડાવા પણ મંત્રી કેસાજીએ આહવાન કર્યું હતું અને દિયોદરમાં થયેલા વિકાસના કામોને લોકો આગળ વર્ણવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, દિયોદરના પ્રાંત અધિકારી એડી ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, ઇન્ચાર્જ પ્રમુખ રાઈબેન ચૌહાણ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાભાઈ પટેલ, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ પરાગભાઈ જોશી સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિરમપુર વિસ્તારને પણ રાજ્ય સરકારનો વિકાસલક્ષી અભિગમ ખૂબ જ ફળ્યો છે। આજ સુધી વિસ્તારના લોકો પૂરતી આરોગ્ય સેવાના અભાવે ભારે અગવડ બેઠતા હતા। જોકે મહદઅંશે આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા વિરમપુર વિસ્તારમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવાના આશયથી રાજ્ય સરકારના આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષે વિરમપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવાનો આવકાર્ય નિર્ણય લીધા બાદ વિરમપુરના નવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે 1,82,00,000ના ખર્ચે નવી સુવિધા સંપન્ન ઇમારત બાંધવાની પણ મંજૂરી આપતા આજે સૂચિત ઇમારતનો શિલાન્યાસ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। આ અવસરે જિલ્લા પંચાયતના ઉત્સાહી પ્રમુખ દિનેશભાઈ દવેએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની બગડાટી વચ્ચે પાયાની ઈંટ મૂકી વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની નવી ઇમારતના નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્ય, અમીરગઢના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ડેબી મહેતા, વિરમપુર CHCના અધિક્ષક ડોક્ટર રાજેશ ગોસાઈ, MN રાઠોડ સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં સંપન્ન થયેલા આ ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, યુવા મોરચાના પ્રમુખ રામલાલ મીણા સહિત અન્ય અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ પ્રજાજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને બિરદાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવેએ વિરમપુરને મળેલી નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ભેટ આ વિસ્તારના પ્રજાજનો માટે સંજીવની જેવી પુરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા વિકાસના ફળ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે આદરાયેલી જહેમતની પણ સરાહના કરી હતી। આજે અડાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ₹80,00,000ના ખર્ચે ભૂમિપૂજન કર્યું। ત્યાંથી મોટાસડા ₹80,00,000ના ખર્ચાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું। એના પછી અમીરગઢ તાલુકાના વિરમપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ₹182,00,000નું ભૂમિપૂજન કર્યું। આ ત્રણેય PHC અને CHC મકાનોનું ટૂંક સમયમાં જ્યારે કામ થવાનું છે ત્યારે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની સરકારના વિજયભાઈ રૂપાણી સાહેબ અને આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ સાહેબને આ બનાસવાસીઓ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા અમીરગઢને, ઇકબલગઢ તાલુકાને, અમીરગઢને, દોતા તાલુકાને આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરો સમગ્ર બંને બે તાલુકામાં થઈને 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નવીન આપેલો છે અને 2 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 46 અમીરગઢ અને દોતા તાલુકાને 46 જેટલા પેટા કેન્દ્રો આપ્યા છે એ બદલ એમનો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્યએ જણાવ્યું હતું
કે વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે બંધાનાર નવી ઇમારતમાં 30 પથારીની સુવિધા કરાશે. આરોગ્ય ધામ માટે 3 મેડિકલ ઓફિસર, 6 સ્ટાફ નર્સ, 3 લેબ ટેકનિશિયન સહિત પૂરતો સ્ટાફ ફાળવાયો છે તેવું પણ ડોક્ટર આચાર્યએ જણાવ્યું હતું. આજે અમીરગઢ તાલુકાના વિરમપુર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે. આનાથી આ વિસ્તારની જનતાને આરોગ્ય વિષયક તમામ સેવાઓ મળી રહે એ પ્રમાણેની સગવડો ઊભી કરવામાં આવી છે, જેમાં એક સર્જન કક્ષાના અધિકારી હશે, સાથે 3 મેડિકલ ઓફિસરો પણ હશે, 7 સ્ટાફ નર્સ હશે, 1 દાંતના સર્જન પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, એ પણ એમને મદદ કરશે, સાથે લેબોરેટરી અને ફાર્મસીની પણ પૂરેપૂરી સગવડ આમાં ઊભી કરવામાં આવી છે. આ પ્રમાણે અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થતાં આ વિસ્તારની જનતાને દૂર સુધી ન જવું પડે એ પ્રમાણેની આરોગ્ય વિષયક તમામ સેવાઓ ઘરે મળી રહે એવું આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો એક હેતુ છે અને હેતુ પર આવે એ પ્રમાણે આજે આ કાર્યક્રમ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગત વર્ષે એપ્રિલ મહિનામાં વિરમપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કર્યા બાદ અમીરગઢના રામપુરા, વડલા તેમજ ગાંજી ગામે પણ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરતા આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવા મજબૂત બની ગઈ છે, જેથી રાહત અનુભવી રહેલા આ વિસ્તારના લોકો સરકારના સર્વાંગી વિકાસના અભિગમની પણ ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિયોદરના નવા ગામ નજીક બંધાયેલી નવી મનોરમા ગૌ હોસ્પિટલનું કરાયું લોકાર્પણ. બીમાર ગૌવંશની સારવાર માટે ઘરઆંગણે જ મળશે આધુનિક સેવા. થરાદના વામી ગામની પરિણીતાને પિયર મૂકવા જતી વખતે દુષ્કર્મ આચરનાર દુરાચારી જેઠ છેવટે પોલીસના સકંજામાં. આરોપી જેઠને કોર્ટમાં રજૂ કર્યા બાદ કરાયો જેલના હવાલે. પાલનપુર ખાતે ધાંધાર મોઢ મોદી સમાજ દ્વારા યોજાયેલા સત્કાર સમારોહમાં દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. પાલનપુર મહેશ્વરી સમાજની વ્રતધારી મહિલાઓએ સામૂહિક રીતે કરી કડવા ચોથના વ્રતની પૂજા અર્ચના. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. સુખ મેં અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. અબ દેશ ચલેગા 10 રૂપિયે 70 કિલોમીટર. પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. હમકો ચાઇના પે ભરોસા નહીં હૈ, હમારા ભરોસા ઇન્ડિયા, ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા હૈ. લાના લાના ગાડી ઇન્ડિયા કી ચલાના ચલાના. ઓ ભૈયા, પર્યાવરણ પૈસા બચાના બચાના, પુનવાલ ઈ બાઇક હૈ લાના લાના, પેટ્રોલ સે મુક્તિ હૈ પાના પાના, 20 રૂપિયે મેં 200 કિલોમીટર તુમે ચલાના ચલાના. ઓ ભૈયા, પુનવાલ ગાડી મેં ટાયર ટ્યુબલેસ ટ્યુબલેસ, ઇસમે તો સેન્ટર લોક ડિસ્ક બ્રેક ડિસ્ક બ્રેક, ફ્રી સર્વિસ હૈ પાના પાના, પુનવાલ ઈ બાઇક ચલાના ચલાના. અબ દેશ ચલેગા 10 રૂપિયે મેં 70 કિલોમીટર. પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.
હિન્દુઓ ગાય માતાની સેવા માટે પણ જાણીતા છે. ઠેર ઠેર ગૌશાળાઓ બનાવી રખડતી ગાયોને આશરો આપવામાં આવે છે અને તેમની પૂરી સારસંભાળ પણ રાખવામાં આવે છે. ત્યારે દિયોદર પંથકમાં ગાય માતાની સેવા માટે આજે દિયોદરથી શિયોરી તરફ જતા રોડ ઉપર આવેલ નવા ગામ પાસે આકાર પામેલ મનોરમા ગૌ હોસ્પિટલનું આજે પૂજ્ય બ્રહ્મચારી નિજાનંદ બાપુના વ્રતહસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરાયું હતું. બીમાર ગાયોને પૂરતી સારવાર મળી રહે તે માટે બંધાયેલા મનોરમા ગૌ હોસ્પિટલમાં બીમાર ગાયો માટે દવા અને ખાણદાળની પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આજે આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે પ્રથમ ગૌમાતાનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે યજ્ઞનું આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે ગૌભક્ત ચોગારામ બાપુ, આસોદરાના શંભુગીરી બાપુ, રાટીલાના વાલજીદાસ બાપુ, SPCAના પ્રમુખ જયંતિલાલ દોશી, દિયોદર APMCના ચેરમેન શિવાભાઈ ભુરિયા તેમજ દાનવીર દાતાઓ તેમજ ગૌભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી નજીક ગઈરાત્રે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. ગઈરાત્રે ડીમાથી માવસરી જતા રોડ ઉપર બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલક ઈશ્વરભાઈ માનાભાઈ પટેલ ઢેરિયાણા ગામનો રહીશ હોવાની વિગતો જાણવા મળી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના વામી ગામની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ જેઠને ઝડપી લઈ જેલના હવાલે કર્યો છે. થરાદ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત 29 ઓગસ્ટના રોજ વામી ગામના બ્રાહ્મણ પરિવારની પરિણીતાને ગાડીમાં પિયર મૂકવા જતી વેળાએ તેણીના સગા જેઠે ગાડીને રણમાં લઈ જઈ છરીની અણીએ પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ જેઠથી કંટાળી આ ઘટનાના 1.5 માસ બાદ થરાદ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. વામી ગામની પરિણીતાને પિયર ભટાસણાના ગામે જવાનું હોય જેઠ જગદીશભાઈ બ્રાહ્મણ તેણીને મૂકવા માટે 1.5 માસ અગાઉ ભટાસણા જઈ રહ્યા હતા. જે વખતે તેમણે પરિણીતા ઉપર નજર બગાડી વાવથી સુઈગામ જતા રસ્તામાં રણમાં ગાડી ઉતારી દઈ રોડથી 1 કિલોમીટર આગળ લઈ જઈ ગાડી બંધ કરી ગળાના ભાગે છરી મૂકી બળજબરીપૂર્વક તેણી ઉપર દુષ્કર્મ આચરી આ વાત કોઈને કરીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પરિણીતાએ આ મામલે પોતાના પતિને વાત કરતા પરિવારજનોએ ઉશ્કેરાઈ જઈ ધમકીઓ આપતા અંતે પરિણીતાએ કંટાળી જઈ જેઠ જગદીશભાઈ બ્રાહ્મણ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે થરાદ પોલીસે દુરાચારીને જેઠને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલના હવાલે કર્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે ધાંધાર મોઢ મોદી સમાજ દ્વારા યોજાયેલા સત્કાર સમારોહમાં દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. પાલનપુર મહેશ્વરી સમાજની વ્રતધારી મહિલાઓએ સામૂહિક રીતે કરી કડવા ચોથના વ્રતની પૂજા અર્ચના. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલનપુર ધાંધાર મોડ મોદી સમાજ દ્વારા આજે પાલનપુર ખાતે સત્કાર સમારંભનું સુંદર આયોજન કરાયું હતું. દરેક ગામના મોડ મોદી સમાજના લોકોની બોડી હાજરીમાં પાલનપુરના રિદ્ધિસિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોડ મોદી સમાજના દાતાઓનું સાલ ઉઢાડી ફૂલહારથી સ્વાગત સન્માન કરાયા બાદ તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા અને સમાજરત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોડમોદી સમાજના વડીલોનું પણ સાલ ઉઢાડી સન્માન કરાયું હતું. મોડમોદી સમાજના પ્રમુખ મુકેશભાઈ મોદી, મંત્રી મનુભાઈ મોદી, સમાજના અગ્રણી સુરેશભાઈ મોદી, વાસુદેવભાઈ મોદી, ડોક્ટર મેહુલભાઈ મોઢ, નટવરલાલ મોઢ, રતિભાઈ મોદી, મુકેશભાઈ ચોકસી તેમજ જયેશભાઈ મોદી સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં મહિલા ઉત્કર્ષ સમિતિ પાલનપુર દ્વારા દાંડિયા રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી. ગત રવિવારે બનાસકાંઠાની સૌભાગ્યવતી મહિલાઓએ પરંપરાગત રીતે કડવા ચોથનું વ્રત કરી પતિદેવોની લાંબી આવરદા માટે પ્રાર્થના કરી હતી. વ્રતધારી બહેનોએ આખો દિવસ ઉપવાસ કર્યા બાદ રાત્રે ચંદ્રની સાક્ષીએ પતિના મુખારવિંદના દર્શન કર્યા બાદ જ વ્રત છોડ્યું હતું. જિલ્લા મથક પાલનપુર શહેરમાં વસતા મહેશ્વરી સમાજની મહિલાઓએ પણ મહેશ્વરી હોલ ખાતે સામૂહિક રીતે કડવા ચોથની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વ્રતધારી મહિલાઓએ એકસાથે કડવા ચોથની વિશેષ પૂજા અર્ચના કરી પોતાના પતિના દીર્ઘાયુ માટે દિવસભર ભૂખ્યા રહી સાંજના સમયે ચાંદ દેખી વ્રતનું સમાપન કર્યું હતું. મહેશ્વરી સમાજની વ્રતધારી મહિલાઓએ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ કડવા ચોથની પરંપરા મુજબ પૂજા કરી હતી. આ પ્રસંગે મહેશ્વરી મહિલા સમાજના પ્રમુખ મીનુબેન મહેશ્વરીએ આ વ્રતના મહાત્મા ઉપર પ્રકાશ પાડ્યો હતો. આજ કડવા ચોથ હૈ ઓર મહેશ્વરી સમાજ મેં કડવા ચોથ હર સાલ ઇસી તરીકે સે મનાઈ જાતી હૈ. લેડીઝ સુબહ સે ભૂખી પ્યાસી રહેતી હૈ, સુહાગ કી લંબી ઉમ્ર કે લીએ યે વ્રત કરતી હૈ ઓર અભી વહી મતલબ ઉત્સાહ સે પૂજા કર રહી હૈ ઓર ચાંદ ઉગને કા ઇંતજાર કર રહી હૈ. ઇસ પૂજા કા ખાસ મહત્વ અપને પતિ કે લીએ હી કિયા જાતા હૈ. તો યે કાર્તિક માસ ચોથ, ઇસકો સંકટ ચોથ ભી કહેતે હૈ ઓર ઔરતે ખાસ અપને સુહાગ કી લંબી ઉમ્ર કે લીએ યે વ્રત કરતી હૈ. ઓર યહાં પે અભી કમ સે કમ 150 ઔરતે હમ લોગ મહિલાએ ઇકઠ્ઠી હુઈ હૈ ઓર પૂજા સબને સાથ મે મિલકે પૂજા કી. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 875 થી 883 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 631 થી 639, ઘઉંના 285 થી 334, બાજરીના 225 થી 249, ગવારના 680,
મગના 725-805, અડદના 670-791, ચોળાના 241, રાજગરાના ભાવ 761 તેમજ મગફળીના ભાવ 725-840 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 95 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 198, ઘઉંની 18, બાજરીની 906, ગવારની 6, મગની 3, અડદની 24, ચોળાની 2, રાજગરાની 50 તેમજ મગફળીની 4,302 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 30,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા વધીને 40,100 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 2,050 રૂપિયા વધીને 39,900 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નડાબેટ બોર્ડરને વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા 45 કરોડના નવા વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત. દિયોદરમાં તાલુકા પંચાયત તેમજ અમીરગઢના વિરમપુરમાં સીએચસીની નવી ઇમારત બાંધવા માટે મુકાઈ આધારશિલાઓ. દિયોદરના નવા ગામ નજીક બંધાયેલી નવી મનોરમા ગૌ હોસ્પિટલનું કરાયું લોકાર્પણ. બીમાર ગૌવંશની સારવાર માટે ઘરઆંગણે જ મળશે આધુનિક સેવા. થરાદના વામી ગામની પરિણીતાને પિયર મૂકવા જતી વખતે દુષ્કર્મ આચરનાર દુરાચારી જેઠ છેવટે પોલીસના સકંજામાં. આરોપી જેઠને કોર્ટમાં રજૂ કર્યા બાદ કરાયો જેલના હવાલે. પાલનપુર ખાતે ધાંધાર મોઢ મોદી સમાજ દ્વારા યોજાયેલા સત્કાર સમારોહમાં દાતાઓ તેમજ તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. પાલનપુર મહેશ્વરી સમાજની વ્રતધારી મહિલાઓએ સામૂહિક રીતે કરી કડવા ચોથના વ્રતની પૂજા અર્ચના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. બધું સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.